हेलो फ्रेंड्स, वेलकम टू सद्भावना स्कूल यूट्यूब चैनल। मित्रों, आज आप डायरेक्ट एंड इनडायरेक्ट स्पीच की अंदर आगळना जे वाक्यों सीख्या छे एनी आज प्रेक्टिस् करीशुं। वाक्यों ने केवी रीते इनडायरेक्ट स्पीच में आपणे रूपांतर करी शकीए एना विषे शीखीशुं। तो हूँ तमने याद अपाई दऊं कि आनी पहेलाना विडियो में आपणे कया वाक्यों सीख्या हता, तो रजा परवानगी दर्शक, बीजू हतुं दरखास्त अने त्रीजू शुभेच्छा दर्शक वाक्य। આપણે ત્રણ વાક્યો આના પહેલાના વિડીયોમાં શીખ્યા, એના નિયમો લીધા અને થોડાક વાક્યોની પ્રેક્ટિસ કરી હતી। હવે આપણે અહીંયા આજે થોડાક પરવાનગી દર્શક વાક્યો લેવાના છે અને બીજા થોડા દરખાસ્ત સૂચક વાક્યો લેશું અને પછીના વિડીયોમાં શુભેચ્છા દર્શક વાક્યોની પ્રેક્ટિસ, એટલે કે એના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું। તો અત્યારે ચાલુ કરીએ આપણે परवानगी दर्शक वाक्य अने दरखास्त सूचक वाक्य ने केवी रीते इनडायरेक्ट स्पीच में ट्रांसफर करी शकाय छे, रूपांतर करी शकाय छे, ए शीखीशुं। फरीथी हूँ तमने याद अपावी दऊं के आपणे रजा परवानगी में रिपोर्टिंग वर्ब लेवानुं छे, रिक्वेस्टेड, आस्क्ड, टोल्ड। ज्यारे दरखास्त सूचक वाक्य होय तो एनी अंदर आपणे रिपोर्टिंग वर्ब लेशुं प्रपोज्ड टू अथवा तो सजेस्टेड टू। तो आटलू खास याद राखशू अने शुरू करिए आपणो आ लेक्चर, आ विडियो लेक्चर। तो सौथी पहेलू वाक्य जोशू अहींया, दीपक सेड टू हिज फाधर, लेट मी जॉइन द साइंस स्ट्रीम। साइंस स्ट्रीम एटले विज्ञान प्रवाह, जेम साइंस, कॉमर्स, आर्ट्स आवे छे एवी रीते। तो अहींया दीपक एना फाधर ने परवानगी मांगे छे एना फाधर पासे, लेट मी जॉइन द साइंस स्ट्रीम, मने विज्ञान प्रवाहनी अंदर प्रवेश लेवा दियो। तो हवे अहीं जे पुत्र छे एटले के दीकरो छे एना फाधर पासे रिक्वेस्ट जेवो भाव दर्शावे छे। तो आपणे अगाउ पण शीखी गया के परवानगी अने रजा दर्शक जे वाक्य छे ते सामान्य रीते आज्ञार्थ वाक्य होय छे, एना नियमो आपणे आज्ञार्थने अनुसंधाने જ લેશું। तो हवे अहीं आपणे एनो વાક્યનો બનાવીએ। तो दीपक अहीं रिपोर्टर छे, बोलनार छे, જોઈએ दीपक। હવે અહીંયા સેડ ટુ જે છે એની જગ્યાએ આપણે રિપોર્ટિંગ વર્બ મૂકવું પડશે। તો આ વાક્ય છે રજા, મંજૂરી અને પરવાનગી દર્શક વાક્ય, તો એની અંદર આપણે રિક્વેસ્ટેડ, આસ્ક્ડ અને ટોલ્ડમાંથી જ મૂકીશું વધારે પડતું। તો અહીંયા આપણે રિક્વેસ્ટેડ મૂકી છે રિપોર્ટિંગ વર્બ, દીપક રિક્વેસ્ટેડ હિઝ ફાધર દીપકે એના પપ્પાને, ફાધરને રિક્વેસ્ટ કરી। હવે આપણે મૂકવાનું છે અહીંયા અલ્પવિરામની જગ્યાએ સંયોજક। તો યાદ કરીએ પાછું કે પરવાનગી દર્શક વાક્ય છે એમાં સંયોજક બી આવશે। જો આગળનું આરએસનું વાક્ય હકાર હોય તો ટુથી જોડવાનું અને નકાર હોય તો નોટ ટુથી જોડવાનું। તો આપણે ચેક કરી લેશું, લેટ મી જોઈન ધ સાયન્સ સ્ટ્રીમ, આ વાક્ય છે પોઝિટિવ એટલે કે હકાર છે, તો ટુ સંયોજક મૂકીશું, ટુ આપણે સંયોજક મૂકી દીધું છે અહીંયા। હવે અહીં લેટ ક્રિયાપદને સીધું એની સાથે ટુ સાથે જોડશું, ટુ પછી લેટ। હવે અહીંયા જુઓ તમે કર્મ વિભક્તિ મી આવે છે, મી કર્મ વિભક્તિ પ્રથમ પુરુષ છે, તો બોલનાર પ્રમાણે ફેરફાર કરીશું। બોલે છે અહીંયા દીપક, દીપક એટલે ત્રીજો પુરુષ એકવચન હી સર્વનામ લાગશે, આપણે જોઈએ છે કર્મ વિભક્તિ તો હી નું કર્મ થશે હિમ, ઓકે તો અહીંયા હિમ મૂકીશું આપણે। લેટ હિમ જોઈન ક્રિયાપદ છે, જોઈનને જોડી દેશું અહીંયા, જોઈન ધ સાયન્સ સ્ટ્રીમ એમ નામ રહેશે, ધ સાયન્સ અને સ્ટ્રીમ એટલે અહીંયા પ્રવાહ। વળી પાછું આપણે ભૂલીએ નહીં કે દરેક ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે એને પૂર્ણ વિરામ સાથે પૂરું કરશું એટલે એ વાક્ય બની જશે વિધાન। નેક્સ્ટ જોઈએ, પહેલા વાક્યને આપણે સમજી લઈએ, દીપક રિક્વેસ્ટેડ હિઝ ફાધર ટુ લેટ હિમ જોઈન ધ સાયન્સ ટીમ, આવું ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય બનશે। નેક્સ્ટ બીજું વાક્ય સેકન્ડ જોઈએ, હી સેડ ટુ વોચમેન, વોચમેનને કીધું લેટ મી પાર્ક માય સ્કૂટર હિયર, મને અહીંયા મારું સ્કૂટર પાર્ક કરવા દે એવું કીધું। હવે અહીંયા બોલનાર છે કોણ છે, નાનો છે મોટો છે એવું ખબર નથી, અને વોચમેન એનાથી નાનો છે કે એનાથી મોટો ખબર નથી, બટ આપણે જ્યારે સ્કૂટરને પાર્ક કરવું છે તો કોઈકને આપણે નમ્ર વિનંતી જ કરીએ જો આપણી જગ્યા નથી તો, ઓકે તો અહીંયા આપણે સેડ ટુની જગ્યાએ રિક્વેસ્ટેડ, આસ્ક્ડ અને ટોલ્ડમાંથી વધારે પડતું રિક્વેસ્ટેડ લેશું। તો હી અહીંયા રિપોર્ટર છે, રિપોર્ટરને મૂકી દઈ, બોલનાર છે હી, સેડ ટુની જગ્યાએ રિક્વેસ્ટેડ,
रिक्वेस्टेड कोने वॉचमैन ने रिक्वेस्टेड वॉचमैन नेक्स्ट मूकीशू संयोजक संयोजक शू मूकीशू अहीं तो वड़ी पाछ आपणे जोवानुं के आरएस नुं वाक्य एटले के डायरेक्ट स्पीच नुं वाक्य छे ते हकार छे के नकार लेट मी पार्क माय स्कूटर हियर आ पॉजिटिव हकार वाक्य छे तो एने संयोजक टू थी जोड़ीशू टू अने हवे एनी साथे क्रियापद जोड़ी दईशुं लेट लेट अहीं कर्म विभक्ति आवे छे मी तो वड़ी पाछू आपणे बोलनारने अनुसंधाने फेरफार करीशुं હવે બોલે છે કોણ તો કે હી બોલે છે જો આપણે મી છે એ કર્મ વિભક્તિ હોય તો હીનું કર્મ પાછું તો કે હિમ મૂકીશું લેટ હિમ પાર્ક ક્રિયાપદ છે ને અહીંયા લઈ લઈશું પાર્ક માય વરી પાછું અહીંયા સંબંધક સર્વનામ આવે છે પ્રથમ પુરુષનું તો પ્રથમ પુરુષ આવે છે એટલે બોલનારને અનુસંધાને બોલે છે હી ઓકે તો માય સંબંધક હોય તો હીનું સંબંધક મૂકવું પડશે હીનું સંબંધક થાય he him his his scooter nu scooter ane ahiya jo tame samay suchak etle najikta durta darshak shabd apelo che here to enu apde karishu here nu there today that day vaadu ha to here nu thase there vakya ne ante purna viram vakya bani jay che avidhan e khas bhulsu nahi he requested watchman to let him park his scooter there next ત્રીજું વાક્ય જોઈએ Reshma said to me let me listen to Saregama Saregama મને સાંભળવા દે તો અહીંયા Reshma છે એ said to me મને કહે છે let me listen to Saregama Saregama નામનો પ્રોગ્રામ છે તો એ કાર્યક્રમ સાંભળવાની વાત કરે છે હવે અહીંયા Reshma છે એ વિનંતી પણ કરી શકે અને ન પણ કરી શકે તો આપણે વિનંતીનો ભાવ બેમાં લીધો છે વિનંતીનો વધારે પડતો ભાવ નથી આપણે આ સ્ટેપ લઈ શકીશું ઓકે તો અહીંયા Reshma છે રિપોર્ટર છે બોલે છે Reshma said to હવે said to ની જગ્યાએ આપણે કયો લેશું રિક્વેસ્ટેડ આસ્ક્ડ અથવા ટોલ્ડ તો આપણે અહીંયા આસ્ક્ડ લઈએ છીએ Reshma આસ્ક્ડ આ કોઈ એવી ક્રિયા નથી જેના માટે વધારે પડતી વિનંતીની જરૂર પડશે Reshma asked me હવે અહીંયા પાછું આપણે સંયોજક મૂકીશું તો પાછું આરએસ નું વાક્ય ચેક કરવું પડે લેટ મી લિસન ટુ સારેગામા આ વાક્ય પોઝિટિવ હકાર છે તો આવશે સંયોજક ટુ ટુ લેટ ક્રિયાપદને સીધું જોડી દેશું લેટ હવે વળી પાછું અહીં મી કર્મ આવ્યું છે પ્રથમ પુરુષનું સર્વનામ છે બોલનાર પ્રમાણે ફેરફાર કરીશું હવે અહીંયા બોલે છે Reshma ત્રીજો પુરુષ એકવચન બટ સર્વનામ આવશે સી જો અહીંયા મી કર્મ હોય તો આપણે સી નું પણ કર્મ વિભક્તિ મૂકવું પડશે અને સી નું કર્મ થશે હર લેટ હર લિસન ક્રિયાપદ એમ ના મૂકીશું લિસન ટુ સારેગામા ટુ સારેગામા પૂર્ણવિરામ વાક્યને અંતે પૂર્ણવિરામ વાક્ય બની જશે વિધાન જોઈ લેશું Reshma asked me to let her listen to Sarega પ્રોગ્રામ જોવાની પરવાનગી આપવી એમ અહીંયા જોઈશું નેક્સ્ટ વાક્ય ચોથો ક્રમ સ્ટ્રેન્જર અહીંયા અજાણ્યો વ્યક્તિ છે સ્ટ્રેન્જર said to me મને કીધું કે let me introduce પરિચય આપો ઇન્ટ્રોડ્યુસ પોતાની જાતને પરિચય કરવી Let me introduce myself to you. મને મારી જાતનો તમને પરિચય આપવા દો એટલે હું કોણ છું એ કહેવા દો મીન્સ કે તો એ સ્ટ્રેન્જર અજાણ્યો વ્યક્તિ છે એ કોઈકને કહે છે ત્યારે એ રિક્વેસ્ટ કરી શકે કે પહેલાં હું મારી જાતનું તમને બતાવી દઉં હું કોણ છું તો અહીંયા રિક્વેસ્ટેડ સાથે પણ કરી શકે છે એટલે આપણે રિપોર્ટર તરીકે એ સ્ટ્રેન્જર છે લઈ લઈશું સ્ટ્રેન્જર સેડ ટુ ની જગ્યાએ આપણે મૂકીશું રિક્વેસ્ટેડ કોઈ કેવું કરે અજાણ્યા વ્યક્તિને કોઈ પણ પ્રકારનું ઇન્ટ્રોડ્યુસ કરવાનો મોકો જ ન આપે તો આપણે અહીંયા રિક્વેસ્ટ એટલા માટે મૂક્યું છે કે એ મોકો પોતાની પાસે માંગે છે ચાન્સ માંગે છે સ્ટ્રેન્જર રિક્વેસ્ટેડ હિમ વળી પાછું અહીંયા આપણે મૂકવાનું થશે સંયોજક તો સંયોજક જો વાક્ય છે હકાર લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ ટુ યુ તો આપણે સંયોજક મૂકીશું ટુ ટુ આ સંયોજક મુકાઈ ગયું હવે અહીંયા લેટ ક્રિયાપદને સીધું જ જોડી દઈશું લેટ
વળી પાછું આવે છે કર્મ વિભક્તિ મી, મોટા ભાગે મી આવે જ છે. તો મી પ્રથમ પુરુષ સર્વનામ છે. હા, બોલનાર પ્રમાણે ફેરફાર કરીશું. બોલે છે અત્યારે સ્ટ્રેન્જર, ત્રીજો પુરુષ એક વચન, બટ સર્વનામ હિ બનશે. ઓકે, તો મી કર્મ હોય તો હિનું કર્મ મૂકીશું હેમ. લેટ હેમ ઇન્ટ્રોડ્યુસ ક્રિયાપદ, એમ નામ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. વળી પાછું સંબંધક સર્વનામ આવે છે, પ્રથમ પુરુષનું છે તો બોલનાર પ્રમાણે કરીશું. જો અહીંયા સંબંધક સર્વનામ હોય તો બોલનારનું મૂકીએ સંબંધ, તો હિનું સંબંધક શું થાય? હી હિમ હિઝ, હિઝ મૂકીશું હિઝ. અહીંયા માય સેલ્ફ છે તો અહીંયા અહીંયા જોઈશું સ્વવાચક છે સંબંધક, માય સેલ્ફ મારી જાતનું, તો અહીંયા સ્ટ્રેન્જર જે છે તેણીના જાતનું અથવા તેની જાતનું એવું કરીશું. તો આ સ્વવાચક જ્યારે સર્વનામ આવે છે તો આપણે બોલનારનું પણ સ્વવાચક મૂકવું પડશે, એટલે એનું થશે હિમ સેલ્ફ. ઇન્ટ્રોડ્યુસ હિમ સેલ્ફ ટુ ટુ. વળી પાછું અહીં યુ આવે છે, યુ તો બીજા પુરુષનું સર્વનામ છે. વળી પાછો પ્રશ્ન એ થાય કે યુ તો કર્તા પણ હોય અને યુ કર્મ પણ હોય ને, તો આ યુ કર્તા છે કર્મ કેમ ખબર પડે? તો એના માટે જો યુ પછી ક્રિયાપદ આવતું હોય તો એ કર્તા, યુ પછી ક્રિયાપદ આવે તો કર્તા, તો કે યુ પછી આ ક્રિયાપદ તો છે નહીં. અને વળી પાછું આ યુ છે એ વાક્યના અંતે આવેલું છે, એટલા માટે આ યુ કર્મ વિભક્તિનું યુ છે. તો હવે આપણે સાંભળનાર પ્રમાણે, યુ છે બીજો પુરુષ એટલે સાંભળનાર પ્રમાણે હિમને ધ્યાનમાં રાખી ફેરફાર કરશું. જો યુ કર્મ હોય તો હિમનું કર્મ તો હિમ પોતે જ છે. હિમ વાક્યના અંતે પૂર્ણ વિરામ વિધાન વાક્ય બની જશે, જોઈ લેશું વાક્ય. સ્ટ્રેન્જર રિક્વેસ્ટેડ હિમ ટુ લેટ હિમ ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ ટુ હિમ. ઓકે, નેક્સ્ટ વાક્ય જોઈએ, પાંચ નંબરનું. અહીંયા હવે અહીંથી વાક્ય બદલાય છે મિત્રો. અત્યાર સુધીના આપણે ચાર વાક્યો જોયા છે, તે હતા પરવાનગી રજા મંજૂરી માંગતા વાક્યો. હવે અહીંથી દરખાસ્ત સૂચક વાક્ય, લેટસ લેટસ લેટ પ્લસ અસ આવા વાક્યો શરૂ કરી છે. તો અહીંયા આ બે વાક્યોમાં થોડાક ચેન્જીસ હશે, જોઈશું. આનાથી થોડાક ડિફરન્સ હશે. ટીચર સ્ટુડન્ટ્સ લેટ અસ, તમને ખબર છે કે લેટ રહ્યું લેટ પ્લસ અસ. આ લેટ અસનું ટૂંકું રૂપ જે છે ને તે આ લેટ્સ છે. આ તમને ખબર છે, છતાં પણ એક જાણ માટે, લેટ પ્લસ અસ જે છે એનું ટૂંકું રૂપ એટલે શોર્ટ ફોર્મ કહી તો એ લેટ્સ થાય છે. ઓકે, હવે આપણે લેટ્સ આવે તો કોઈ પ્રશ્ન નથી. તો અહીંયા ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ લેટ્સ ગો ટુ સી, ચાલો જોવા માટે જઈએ. ધ સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળો, કે જેની અંદર વિજ્ઞાનના કોઈ ચાર્ટ મોડેલ્સ એક્સપેરિમેન્ટ્સ રાખેલા છે, એવો સાયન્સ ફેર જોવા માટે જઈએ. તો શિક્ષક અહીંયા વિદ્યાર્થીઓને કહે છે અને વાક્યવાળું છે લેટ્સ. તો અહીંયા આપણે એને દરખાસ્ત સૂચકથી જ બનાવશું. દરખાસ્ત માટે રિપોર્ટિંગ વર્બ મૂકવા પડશે, પ્રપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ. તો અહીંયા શિક્ષક દરખાસ્ત મૂકે છે એવા અર્થમાં આપણે પ્રપોઝ ટુ મૂકીશું. ઓકે ઓકે, તો ટીચર અહીંયા રિપોર્ટર તરીકે લેશું. ટીચર સેડ ટુની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? યસ, પ્રપોઝ ટુ. ટીચર પ્રપોઝ ટુ સ્ટુડન્ટ્સ શિક્ષકે વિદ્યાર્થીઓને દરખાસ્ત મૂકી છે. દરખાસ્ત એટલે રજૂઆત. ટીચર પ્રપોઝ ટુ સ્ટુડન્ટ્સ, હવે અહીંયા મૂકવાનું છે સંયોજક. મિત્રો, અત્યાર સુધી આપણે સંયોજક મૂકતા હતા ટુ અને નોટ ટુ, ધ્યાન આપશું. હકાર વાક્ય હોય તો ટુ અને નકાર વાક્યમાં નોટ ટુ લેતા હતા, બટ હવે અહીંયા વાક્ય છે દરખાસ્ત સૂચક, તો સંયોજક આવશે ધેટ. ઓકે, ટીચર પ્રપોઝ ટુ સ્ટુડન્ટ, સંયોજક મૂકીશું ધેટ. હવે સંયોજક ધેટ આવશે, ટુ નોટ ટુ નહીં આવે. સંયોજક પછીનું લેટ્સ છે, એના માટે આપણે સમજાવ્યું હતું કે લેટ્સનું ધે સૂટ સીધું કરી દેવું. લેટ્સ છે એને કાઢી નાખશું, એના માટે આપણે મૂકીશું સીધું જ ધે સુડ ગો. તો ગો, આ ગો નું ગો કેમ રહેશે એ પણ સમજાવી દઈએ. અહીંયા સુડ મોડેલ ઓક્સિલરી છે, એના પછી ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. ઓકે, સુડ ગો ટુ સી
ધ સાયન્સ ફેર, ધ સાયન્સ એન્ડ ફેર, ધ સાયન્સ ફેર. વાક્ય અહીંયા પૂર્ણ વિરામ સાથે વિધાન વાક્ય બનાવીને પૂરું કરશું. ટીચર પ્રપોઝ ટુ સ્ટુડન્ટ્સ ધેટ દે શુડ ગો ટુ સી ધ સાયન્સ ફેર. ઓકે, આ તો દરખાસ્ત સૂચક વાક્ય જેને આપણે બનાવ્યું છે. નેક્સ્ટ 6 નંબરનું, મીના સેડ ટુ હર ફ્રેન્ડ્સ, મીના એના મિત્રોને કીધું છે, લેટ્સ નોટ ટોક ડ્યુરિંગ ઇંગ્લિશ ક્લાસ. ઇંગ્લિશનો ક્લાસ વર્ગ ચાલતો હોય તે દરમિયાન આપણે ચાલો વાતો કરશું નહીં, ન કરીએ વાતો એવું. તો અહીંયા મીના છે એના મિત્રોને સજેસ્ટ કરે છે, એટલે દરખાસ્ત મૂકે છે, પણ આપણે એને સજેસ્ટેડ સાથે કરીશું, બરાબર છે? તો અહીંયા રિપોર્ટર તરીકે છે મીના, લેશું મીના. હવે અહીંયા સી ટુ ની જગ્યાએ આપણે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે. આપણે આ વાક્યની અંદર પ્રપોઝ ટુ નો ઉપયોગ કરી લીધો છે, અહીંયા આપણે સજેસ્ટેડ ટુ વાપરશું. બાકી પ્રપોઝ ટુ પણ તમે મૂકી શકો ખરા. મીના સજેસ્ટેડ ટુ, સજેસ્ટેડ ટુ હર ફ્રેન્ડ્સ, સાંભળનાર છે અહીંયા હર ફ્રેન્ડ્સ, જોઈએ મિત્રો અહીંયા આપણે આટલું કરી દીધું છે. મીના સજેસ્ટેડ ટુ હર ફ્રેન્ડ્સ. હવે આપણે અહીંયા મૂકવાનું છે સંયોજક. તો વળી પાછું યાદ અપાવ્યું હતું, દરખાસ્ત સૂચક વાક્ય છે, સંયોજક આવશે ધેટ. ધેટ વળી પાછું લેટ્સ ને કાઢીને સીધું મૂકીશું ધે શુડ. ધે શુડ, નોટ છે જોડાયેલું, તો આપણે નોટ આમાં રાખશું. શુડ નોટ કાઢી નાખવાનું નથી, ધ્યાન આપશું. એમાં ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય છે એમાં નોટ રહેલું છે, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ રાખવાનું થશે. એટલે લેટ્સનું કહ્યું આપણે ધે શુડ, નોટનું નોટ, ટોક ટોકનું ટોક, ડ્યુરિંગ ઇંગ્લિશ ક્લાસ, ડ્યુરિંગ ઇંગ્લિશ એન્ડ ક્લાસ. વાક્યને પૂર્ણ વિરામ સાથે પૂરું કરીશું. અહીંયા વાક્ય બન્યું છે ઇનડાયરેક્ટ સ્પીચનું. મીના સજેસ્ટેડ ટુ હર ફ્રેન્ડ્સ ધેટ ધે શુડ નોટ ટોક ડ્યુરિંગ ઇંગ્લિશ ક્લાસ. ઓકે, તો મિત્રો આપણે અહીંયા પરવાનગી સૂચક અને દરખાસ્ત સૂચક વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર કરી શકાય એનું આપણે અહીંયા પ્રેક્ટિસ એક્ઝામ્પલ જોયા છે અને એક્સરસાઇઝ એની કરી છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વળી પાછા થોડાક વાક્યો પરવાનગીના, થોડાક વાક્યો દરખાસ્તના, અને વર્ધી વધે છે હજી શુભેચ્છા દર્શક વાક્યો એની પણ પ્રેક્ટિસ કરીશું. ત્યાં સુધી ટેક કેર યોર સેલ્ફ એન્ડ થેન્ક યુ.